गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे आगळ ना वीडियो नी अंदर आपणे मादा प्रजनन तंत्र जोयुं, आखू मादा प्रजनन तंत्र समझ्या, त्यार पछी आ स्तन ग्रंथि। तो स्तन ग्रंथि छे ए पण एक मादा प्रजनन तंत्रनो भाग छे, बराबर। तो आज हुं तमने अहींया टूंकमां स्तन ग्रंथि विशे समझावीश। तो सर्वप्रथम अहींया તમે જોઈ શકો છો સ્તન ગ્રંથિ। તો સ્તન ગ્રંથિ શું છે? તો ક્રિયાશીલ સ્તન ગ્રંથિ એ બધા જ માદા સસ્તનોની લાક્ષણિકતા છે, બરાબર। સ્તન ગ્રંથિ ગ્રંથિમય પેશી અને ભિન્ન માત્રામાં ચરબી ધરાવતી જોડમાં આવેલ રચના છે। તો એ કેવી છે? ગ્રંથિમય પેશી છે અને ભિન્ન માત્રામાં, એટલે કે જુદી જુદી રીતના ચરબી ધરાવતી જોડમાં આવેલ રચના છે, જોડમાં આવેલી રચના છે, બરાબર। ત્યાર પછી પ્રત્યેક ગ્રંથિમય પેશીની અંદર 15-20 જેટલા સ્તન ખંડો આવેલા છે, જે કુપિકાથી ઓળખાતા કોષોનો સમૂહ છે। 15-20 ખંડ છે, બરાબર। તો હું અહીંયા તમને આકૃતિમાં બતાવીશ કે જુઓ, અહીંયા મેં આ દોરેલું છે, આ એક, આ બે, આ ત્રણ, એવા જુદા જુદા ઘણા બધા ખંડ છે। એ ખંડની અંદર આ જે દેખાય છે તમને ગોર ગોર, એ શું છે? ગોર ગોર જે છે એ તમારી છે સ્તન કુપિકાઓ, બરાબર। આ ગોલાકાર જે મેં દોરી છે એ શું છે? સ્તન કુપિકા, બરાબર। સ્તન કુપિકા એ આગળ જતા સ્તન નળીમાં ખુલે છે, સ્તન નળી આગળ જતા એ તુંબિકા બનાવે છે, બરાબર। ફરી સમજો કે આ જે છે, બરાબર, સ્તન ખંડ કીધા, સ્તન ખંડ કેટલા છે? 15-20, બરાબર। તો આવા મેં અહીંયા ત્રણ દોર્યા, ત્રણ ખંડ, બરાબર। ત્યાર પછી એ સ્તન ખંડ પછી એની અંદર આપણે જોઈએ છીએ કે ગોલાકાર જે છે એ શું છે? તો એ જે છે એ સ્તન કુપિકા છે। સ્તન કુપિકા જે ખુલે છે એ એક પાતળી નળીમાં ખુલે છે, તો એ નળી છે એ શું છે? સ્તન નલિકા। સ્તન નલિકા આગળ જતા શામાં ખુલે છે? તો કે સ્તન નલિકા આગળ જતા તુંબિકામાં ખુલે છે, એટલે ઉપસેલો ભાગ જેવો છે તે। અને એ તુંબિકા આગળ જઈ દૂધવાહિની દુગ્ધ નળી સાથે, એટલે કે દુગ્ધવાહિની સાથે ભેગી થાય, તો એવી રીતે ઘણી બધી તુંબિકાઓ ભેગી મળી દૂધવાહિની સાથે ભેગી થશે અથવા દૂધ નળી સાથે ભેગી થશે અને ત્યાંથી તે શોષણ દ્વારા, નિપલ દ્વારા બહાર આવશે। ખ્યાલ આવી ગયો? તંતુમય પેશી જે છે એ આ સ્કીન છે બહારની, એટલે ટૂંકમાં તમારે અહીંયા એટલું સમજવાનું આકૃતિ દોરો તે વખતે કે સર્વપ્રથમ પહેલાં તમારે એક ને બે દોરી અને પછી ડ્રો કરી દેવાની, રાઈટ। આ જે છે એ પાસળીઓ છે, બરાબર, અને એ પાસળીને બીજી પાસળી વચ્ચેની અંતર હોય એને આંતર પાસળી સ્નાયુ કહેવામાં આવશે। એની આગળ પેક્ટોરિયલ્સ મેજર મસલ્સ આવેલું છે અને આ જે ગોલ 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 ભાગનો એક આખો લેયર છે, આ જે આખો આ ગોલ ભાગનો એક લેયર છે એ શું છે? તો એ એક ચરબીનો ભાગ છે, મેદ, મેદ એટલે ચરબી, બરાબર। ખ્યાલ આવી ગયો? ત્યાર પછી એની અંદરની સાઈડે શું આવશે? તો એની અંદર આ ચરબીથી અંદરના ભાગની અંદર ખંડ આવશે, બરાબર, જે 15-20 ખંડો છે। ખંડની અંદર શું છે? તો કે ભાઈ અંદર કુપિકાઓ આવેલી છે, સ્તન કુપિકાઓ। સ્તન કુપિકાઓ તે સ્વની અંદર ખુલે છે, સ્તન નલિકામાં। સ્તન કુપિકા સ્તન નલીમાં ખુલે છે અને સ્તન નલી આગળ જતા તુંબિકામાં ખુલે છે। એટલે સપોઝ તમને કદાચ યાદ ના રહે તો પહેલાં તમે લખી શકતા થાવ, પહેલાં પહેલું કે સ્તન ખંડો આ તમારો આવશે નંબર એક, ત્યાર પછી આવશે નંબર બે, પછી આવશે નંબર ત્રણ, પછી આવશે નંબર ચાર અને પછી આવશે નંબર પાંચ અને પછી આવશે છ, રાઈટ। મેં આ નંબર લખ્યા છે એના પરથી તમને ખ્યાલ આવી જશે કે કઈ વસ્તુ કઈ રીતના થઈ શકે છે, બરાબર। હવે અહીંયા સમજો કે પ્રત્યેક ગ્રંથિમય પેશી 15-20 સ્તન ખંડોમાં વહેંચાયેલી છે, જે કુપિકાઓથી ઓળખતા કોષોનો સમૂહ છે। તો આપણે જોઈ લીધું અહીંયા કુપિકાઓ, બરાબર, ગોલ ગોલ છે પાંદડા જેવા આકારની। ત્યાર પછી શું થશે? કુપિકાના કોષો દ્વારા સ્ત્રાવાતું દૂધ કે જે કુપિકાના પોલાણમાં સંગ્રહ પામે છે, તો એની અંદર પોલાણ વિસ્તાર જગ્યા છે એમાં બધું આજુબાજુમાં દૂધ સંગ્રહ થશે, એની અંદર ભેગું થશે। તો કુપિકાઓ સ્તન નલિકામાં ખુલે છે, મેં કીધું એમ કુપિકા જે છે એ સ્તન નલિકાની અંદર ખુલશે, બરાબર। ત્યાર પછી શું કહે છે? દરેક ખંડની નલિકાઓ ભેગી મળી સ્તન વાહિની બનાવે છે। તો અહીંયા કીધું કે દરેક ખંડની નલિકાઓ ભેગી મળી શું બનાવે છે?
આ એક આ બે આ ત્રણ આ ચાર બધી ભેગી મળી સ્તનવાહિની બનાવે છે. દરેક સ્તનવાહિની ભેગી મળી પહોળી સ્તન કુંભિકા બનાવે છે. તો દરેકે દરેક સ્તનવાહિની અહીંયા આ સ્તનવાહિની છે, આ સ્તનવાહિની, આ સ્તનવાહિની, આ સ્તન ભેગી મળી પહોળી કુંભિકા જેવી રચના બનાવે છે બરાબર. તો પહોળી સ્તન કુંભિકા બનાવે છે જે દુગ્ધવાહિની સાથે જોડાય છે, જેથી શોષવાથી દૂધ બહાર નીકળે છે કે જે આગળ જતા દૂધવાહિની સાથે જોડાશે અને શોષણ દ્વારા દૂધ નીકળશે. તો મિત્રો આ હતી તમારી સ્તન ગ્રંથિ. આમાં કોઈ પણ ડાઉટ લાગે, કશું બી લાગે કે ના ખબર પડે તો મને કોલ કરજો, વોટ્સએપ કરજો. થેન્ક યુ વેરી મચ.